मांदल संकुलिना अमीज सर्जन हारा रांदल संकुलिना अमीज सर्जन हारा। विद्यार्थी मित्रों केम छो मजा में धोरण त्रण विषय गणित गम्मत प्रकरण त्रण आपो अने लोग एमा आपणे 15 नो प्रश्न आव्या छीए। प्रश्न नंबर 15 उदाहरण मुजब विविध रीते संख्याना विस्तार करो। एमा अहीं आपणे रकम आपी छे 56 84 67 અને 99। હવે આપણને ઉદાહરણ યાદ પૂછે એમાં જુઓ પહેલા 50 વત્તા 6 તો અહીંયા આપણે 84 આપેલા છે તો 80 વત્તા 4 તો અહીંયા આપણને 67 આપેલા છે તો લખવાનું 60 વત્તા 7 પછી અહીંયા 99 આપેલા છે તો 90 વત્તા 9 ચાલો હવે બીજું જુઓ અહીંયાથી આપણે 10 ઘટાડવાના છે જુઓ અહીંયા 50 છે તો અહીંયા 40 કર્યા અને અહીંયા 10 વધારવાના છે તો આપણે અહીંયા 80 છે એમાંથી 10 ઘટાડો એટલે 70 વત્તા 4 ને 10 નાખવાના એટલે 10 ને 4 14 એવી રીતે અહીંયા પણ 60 માંથી 10 ઘટાડો એટલે 50 અને 7 માં 10 ઉમેરીએ એટલે 10 ને 7 17 હવે અહીંયા 90 માં 10 ઘટાડીએ તો 80 થાય અને 9 નાખીએ 10 માં તો 10 ને 9 19 થાય હવે અહીંયા જુઓ એવી રીતે અહીંયા પણ 10 ઘટાડવાના છે અને અહીંયા 10 વધારવાના છે તો અહીંયા જુઓ ઉદાહરણ 40 માંથી 10 કાઢ્યા તો 30 અને 16 માં 10 નાખ્યા તો શું થયા 26 હવે અહીંયા આપણે 70 રાખ્યા છે 70 માંથી 10 કાઢ્યો તો શું થાય 60 વત્તા 14 માં 10 નાખીએ તો કેટલા થાય 24 એવી રીતે 50 માંથી 10 ઘટાડો તો કેટલા થાય 40 અને 17 માં 10 નાખીએ તો કેટલા થાય 27 હવે 80 માંથી 10 કાઢીએ તો કેટલા થાય 70 અને 19 માં 10 નાખો તો 19 ને 10 39 ચાલો હવે અહીંયા આપણને પૂછે જો રકમમાં 56 છે 56 વત્તા 0 તો આપણે પણ અહીંયા 84 આપેલા છે તો લખવાનું 84 વત્તા 0 પછી અહીંયા આપણને 67 આપેલું છે તો 67 વત્તા 0 અને 99 આપેલું છે તો લખવાનું 99 વત્તા 0 હવે નીચે જુઓ હવે 56 વત્તા 0 વાળું થયું હવે ઉદાહરણમાં જુઓ 10 વત્તા 46 તો આમાં આપણે 10 લખવાના છે અહીંયા પણ આપણે 10 લખીશું તો 10 વત્તા હવે 56 માંથી 10 બાદ કર્યા તો 46 થયા તો આપણે 84 માંથી 10 કાઢી નાખશું તો કેટલા થશે 74 એવી રીતે અહીંયા પણ 10 વત્તા 67 માંથી 10 કાઢીએ તો કેટલા થાય 57 એવી રીતે અહીંયા પણ 10 વત્તા 99 માંથી 10 કાઢો તો કેટલા થાય 89 હવે અહીંયા જુઓ હવે 10 ને બદલે અહીંયા લખ્યા 20 અને આમાંથી 10 આપણે કેટલા કરવાના ઓછા કરવાના છે તો હવે અહીંયા 10 માં 10 નાખ્યા તો શું થાય 20 વત્તા હવે 74 આપ્યા છે એમાંથી 10 કાઢવાના છે તો કેટલા થશે 64 હવે અહીંયા પણ એવી રીતે 10 ને 10 20 વત્તા આમાંથી 10 કાઢો એટલે કેટલા થાય 47
હવે અહીંયા પણ એવી રીતે 10 વત્તા નિયમથી આપેલા છે એમાંથી 10 કાઢવાના છે અહીંયા 20 લખવાના છે 20 વત્તા 79 સમજાય કે વાત આખલો ચાલો પ્રશ્ન નંબર 16 હવે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે જુઓ પહેલા રકમ વાંચો 103 128 131 અને 162 એમાં જુઓ વચ્ચેની લાઈનમાં આપણને ઉદાહરણ આપેલું છે તો 131 આપેલા છે તો પહેલા લખવાના છે 100 વત્તા 31 તો અહીંયા આપણે શું થશે જુઓ 100 વત્તા 3 એટલે 103 થાય એવી રીતે અહીંયા 100 વત્તા 28 એવી રીતે અહીંયા 162 આપી તો એમાં લખવાનું 100 વત્તા 62 હવે બીજું જુઓ 100 માંથી 10 ઘટાડ્યા એટલે અહીંયા 90 થયા અહીંયા 31 માં 10 નહીં થાય એટલે 41 થયા તો અહીંયાથી આપણે 10 ઘટાડવાના છે તો 100 માંથી 10 ઘટાડીએ એટલે 90 અને 3 માં 10 નાખીએ તો 10 ને 3 13 એવી રીતે અહીંયા 100 માંથી 10 ઘટાડીએ તો 90 થાય અને 28 માં 10 નાખીએ તો 28 ને 10 38 થાય એવી રીતે અહીંયા પણ 100 માંથી 10 ઘટાડો તો 90 અને 62 છે એમાં 10 નાખીએ તો 62 માં 10 નાખો તો કેટલા થાય 72 હવે જુઓ અહીંયા પણ 10 ઘટાડ્યા છે 90 માંથી 10 ઘટાડીએ તો 80 થાય અને 41 માં 10 નાખો તો કેટલા થાય 51 એવી રીતે અહીંયા પણ 10 ઘટાડશો તો 90 માંથી 10 ઘટાડીએ તો 80 થાય 13 માં 10 નાખીએ તો 23 થાય એવી રીતે 90 માંથી 10 ઘટાડીએ તો 80 થાય અને 38 માં 10 નાખીએ તો કેટલા થાય 48 એવી રીતે અહીંયા 90 આપ્યા છે તો 90 માંથી 10 ઘટાડો તો 80 થાય અને 72 માં 10 નાખો તો 72 ને 10 82 હવે જુઓ અહીંયા પણ એવું છે 80 માંથી 10 ઘટાડ્યા છે પહેલામાં અને બીજામાં બીજી સંખ્યામાં 10 ઉમેરા છે તો 51 માંથી 61 થયા તો અહીંયા પણ આપણે 10 ઘટાડવાના છે 80 માંથી 10 ઘટાડો એટલે 70 થાય અને 23 માં 10 ઉમેર્યો તો કેટલા થાય 33 હવે 80 માંથી 10 ઘટાડીએ તો 70 થાય અને 48 માં 10 ઉમેરીએ તો 58 થાય એવી રીતે અહીંયા 80 માંથી 10 ઘટાડો તો 70 થાય અને 82 માં 10 નાખો તો કેટલા થાય 92 હવે જુઓ અહીંયા પણ એ જ રીતે છે 70 માંથી 10 ઘટાડ્યા તો 60 અને 61 માં 10 ઉમેર્યા તો કેટલા થયા 71 તો અહીંયાથી આપણે 10 ઘટાડવાના છે 70 આપેલા છે એમાંથી 10 કાઢો તો 60 33 માં 10 નાખીએ તો કેટલા થાય 43 એવી રીતે 70 માંથી 10 કાઢો તો 60 અને 58 છે એમાં 10 નાખીએ તો કેટલા થાય 68 હવે અહીંયા જુઓ 70 માંથી 10 કાઢો તો કેટલા થાય 60 અને 92 માં 10 નાખીએ તો કેટલા થાય 102 હવે જુઓ 60 આપેલા છે એમાંથી 10 ઘટાડ્યા તો 50 થયા અને 71 આપ્યા છે એમાં 10 નાખ્યા તો કેટલા થયા 81 હવે અહીંયા 60 આપેલા છે એમાંથી 10 કાઢીએ તો કેટલા થાય 50 હવે 43 માં 10 નાખીએ તો કેટલા થાય 53 હવે અહીંયા 60 માંથી 10 ઘટાડો તો કેટલા થાય 50 અને 68 માં 10 નાખીએ તો કેટલા થાય 78 એવી રીતે અહીંયા 60 માંથી 10 કાઢો તો કેટલા થાય 50 અને
અહીંયા 102 માં 10 લખીએ તો કેટલા થાય 112 ચાલો હવે અહીંયા 50 આપેલા છે અને નીચે કેટલા છે 30 20 બતાવ્યા છે તો કેટલા કાઢ્યા આપણે 50 માંથી 30 ઓછા કર્યા એટલે 20 થયા અને અહીંયા આપણે 30 ઉમેરા છે તો આપણે અહીંયા 50 માંથી 30 કાઢવાના તો 50 માંથી 30 કાઢીએ એટલે કેટલા થાય 20 અને 53 માં 30 નાખીએ તો કેટલા થાય 83 હવે એવી રીતે અહીંયા 50 માંથી 30 કાઢવાના છે તો જવાબમાં કેટલા આવશે 20 અને આમાં 30 નાખીએ તો 7 ને 3 10 થાય એટલે 108 હવે અહીંયા પણ 50 માંથી 30 કાઢો એટલે 20 અને 112 આપેલા છે એમાં 30 ઉમેરવાના છે તો કેટલા થાય 3 × 4 = 42 હવે અહીંયા આપણે આવ્યા છે 10 + 121 તો અહીંયા શું થશે 10 આમાંથી 10 કાઢ્યા એટલે કેટલા થયા 20 માંથી 10 કાઢો તો 10 અને અહીંયા 83 ના 10 આપણે નાખીએ તો કેટલા થાય 83 ને 10 93 એવી રીતે અહીંયા પણ 20 માંથી 10 કાઢો તો 10 અને અહીંયા 108 છે એને બદલે એમાં 10 નાખો એટલે 118 થાય અહીંયા પણ 20 માંથી 10 કાઢીએ તો 10 અને 142 આપ્યા છે એમાં આપણે 10 નાખીએ તો 152 ચાલો અહીંયા દાખલો પૂરો ચાલો અહીંયા જુઓ રકમ વાંચો 226 245 268 અને 294 હવે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે એમાં જુઓ તો 200 + 45 તો અહીંયા બધામાં આપણે પેલા 200 આપેલા છે તો લખવાનું 200 + 26 એટલે 226 થાય એવી રીતે અહીંયા 200 + 68 એવી રીતે અહીંયા 200 + 94 હવે જુઓ આમાંથી 10 કાઢો એટલે 200 માંથી 10 કાઢ્યા તો 101 અને 45 માં 10 નાખીએ તો 55 એવી રીતે આપણામાં 10 કાઢવું જવાનું છે તો 200 માંથી 10 કાઢો તો 190 + 26 માં 10 નાખીએ તો કેટલા થાય 36 એવી રીતે અહીં 200 માંથી 10 કાઢો તો 190 અને 68 માં 10 નાખો તો 78 એવી રીતે અહીંયા 200 માંથી 10 કાઢીએ તો 190 અને 94 આપેલા છે તો એમાં 10 નાખીએ તો 104 હવે જુઓ બધામાં 10 કાઢવાના છે જો અહીંયા 101 હોય પછી પછી 10 કાઢ્યા તો 120 થયા 55 માં 10 ઉમેરા તો 65 થયા એવી રીતે અહીંયા 190 આપેલા છે એમાંથી 10 કાઢો તો 180 થાય 36 માં 10 નાખો તો 46 થાય એવી રીતે અહીંયા 190 આપેલા છે એમાંથી 10 કાઢીએ તો 180 થાય 78 આપેલા છે એમાં 10 નાખીએ તો 88 થાય હવે 190 આપ્યા છે એમાંથી 10 કાઢો તો 180 થાય અને 104 આપેલા છે એમાં 10 નાખીએ તો 10 માં 4 નાખો તો 14 થાય 114 થાય એવી રીતે અહીંયા જુઓ 180 માંથી 10 કાઢ્યા તો 170 અને 65 માં 10 નાખ્યા તો 75 થયા એવી રીતે 180 માંથી 10 કાઢો 170 અને 46 આપેલા છે એમાં 10 નાખો તો 56 થાય
120 આપ્યા છે તો એમાંથી 10 કાઢીએ તો 110
दस नाखे तो चौरासी में दस